तो सिंगुलर प्लुरल। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। सिंगुलर प्लुरल एक वचन बहुवचन। हवे एक वचन माथी आपणे वाक्य ने बहुवचन मां के शब्द ने बहुवचन मां केवी रीते फेरवी शकीए, नाम ने बहुवचन कई रीते थाय, आज आपणे ए जोवानुं छे। बराबर, एक वचन एटले एक ज वस्तु होय एने एक वचन कहेवाय। एक करता वधारे घणी बधी बहु, अने वचन एटले संख्या। बहु एटले वधारे घणी, अने वचन एटले संख्या, जेने बहुवचन कहेवाय। हवे तमने पेरेग्राफ नी अंदर पूछाय के नीचेना पेरेग्राफ ने बहुवचन मां फेरवो। नीचेना पेरेग्राफ ने बहुवचन मां फेरवो तो सिंगुलर माथी प्लुरल मां फेरवो के प्लुरल मां आपेलू छे तो सिंगुलर मां फेरवो, तो तमे कई रीते फेरवो? तमने एना माटे एमना रूल्स आवडता होवा जोईए। जो तमने एना बधा ज रूल्स आवडता होय विद्यार्थी मित्रो, तो तमे आसानी थी सिंगुलर प्लुरल करी शको। एमाना केटलाक रूल्स छे जे मेन छे અને જે હું તમને અત્યારે શીખવાડવા જઈ રહી છું, તમને કદાચ આગળના ધોરણમાં શીખેલા પણ હશે જ, બરાબર? એ રૂલ્સ હું તમને અત્યારે શીખવાડી રહી છું। પહેલો રૂલ્સ જોઈએ છોકરાઓ, તો કે સામાન્ય રીતે અંગ્રેજી શબ્દની પાછળ એસ લગાડવાથી બહુવચન થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો નામ 70% નામ એવા છે કે જેને માત્ર એસ લગાડવાથી બહુવચન થાય છે। અહીંયા તમને એસ અને ઈએસ નામની ખિસકોલીનો ઉપયોગ કરવાનો છે। તમે જેમ પ્રાણીઓના નામની સાથે ગ્રામર ભણો છો, એમાં જે તમારે એસ નામની નાની ખિસકોલી અને ઈએસ નામની મોટી ખિસકોલી ક્યાં ક્યાં લાગે, કેવા કેવા નામની પાછળ લાગે, એ તમારે શીખવાનું છે। તો સામાન્ય રીતે જનરલી અંગ્રેજી શબ્દ હોય, અંગ્રેજી નામ હોય, એની પાછળ એસ લગાડવાથી બહુવચન થાય, બરાબર? તો ફોર એક્ઝામ્પલ જુઓ, પેન, તો એનું પેન્સ, બુક, તો બુક્સ, ચેર, તો ચેર્સ, કાર, તો કાર્સ, ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, બામ્બુ, તો બામ્બુઝ, ડે, તો ડેઝ, બોય, તો બોયઝ, રેડિયો, તો રેડિયોઝ, વિડિયો, તો વિડિયોઝ। જનરલી 70% નામ એવા છે છોકરાઓ કે જેની પાછળ માત્ર એસ લાગે છે અને એનું બહુવચન કરી શકાય છે। ત્યાર પછી જે રૂલ્સ આવે એ રેગ્યુલેશન પ્રમાણે રૂલ્સ તમારે શીખવા પડે। ઓકે, તો તમે પહેલો નિયમ જોયો કે અંગ્રેજી શબ્દની પાછળ એસ લગાડવાથી બહુવચન થાય। બીજો નિયમ જોઈએ છોકરાઓ, તો શબ્દને અંતે, નામને અંતે, જેને શબ્દ ન કહી શકાય પણ નામ કહી શકાય, નામને અંતે અને એક જાતિવાચક નામ હોય એનું જ બહુવચન થાય। પ્રોપર નાઉન છે, ગણી ન શકાય એવા નામો છે, ભાવવાચક નામો છે, એમનું ક્યારેય બહુવચન થતું નથી। તો શબ્દને અહીંયા નામ લેશું અને એ નામ જાતિવાચક, ને અંતે એસ, CH, SH, X, કે ઓ હોય। હવે તો અત્યારના જે મોડલ ઇંગ્લિશ ગ્રામર છે એમાં ઝેડ પણ આવે છે, ડબલ ઝેડ, બરાબર? હોય તો ES પ્રત્યય લગાડી બહુવચન થાય છે। હવે છોકરાઓ જો, તમારે નામના આખા જે સ્પેલિંગ છે એની અંદર નથી જોવાનું, જોવાનું છે તમારે નામને અંતે। જો તમારા નામને અંતે ઉપર મુજબ અક્ષર હોય, લાસ્ટ જો અંડરલાઈન કરેલા દેખાય પણ છે, જો લાસ્ટ તમને એવું કાંઈ દેખાય તો નામને છેડે તમારે એસને બદલે મોટી ખિસકોલી, નાની ખિસકોલી નહીં પણ મોટી ખિસકોલી ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ એફ,
શકીએ બ્રાન્ચ તો ઉપરના રૂલ્સ મુજબ નામને અંતે સીએચ છે તો લાગશે પ્રત્યય ઈએસ બ્રાન્ચિસ બોક્સ તો રૂલ્સ મુજબ છેલ્લે છેવાડે એક્સ આવેલો છે તો ઈએસ બેન્ચ જેમાં નામને છેડે સીએચ આપેલું છે બેન્ચિસ બસ નામને છેડે એસએચ આપેલું છે તો બસિસ ઈએસ લાગશે વફેલો નામને છેડે ઓ આપેલો છે તો પ્રત્યય લાગશે ઈએસ બ્રાસ નામને છેડે અંતે એસએચ આપેલો છે તો પ્રત્યય લાગશે ઈએસ બ્રશિસ ક્લાસ એનું થશે ક્લાસિસ જેમાં ડબલ એસ આપેલા છે બરાબર એક એસ ગણો કે ડબલ એસ ગણો બરાબર ચર્ચ જેમાં સીએચ આપેલું છે એટલે ઈએસ લાગશે ફોક્સ જેમાં એક્સ આપેલું છે તો ઈએસ લાગશે ગ્લાસ જેમાં એસ આપેલું છે તો ઈએસ લાગશે મેંગો જેમાં ઓ આપેલું છે ઈએસ લાગશે પોટેટો જેમાં ઓ આપેલો છે બહુવચન કરતા ઈએસ લગાડી પોટેટોસ થશે ટોમેટો ઓ આપેલો છે ઈએસ લાગશે ટોમેટોસ ટોર્ચ અને ટોર્ચિસ બરાબર તો છોકરાઓ તમારે જોવાનું નામને છેડે 70% એવા સ્પેલિંગ છે એવા નામો છે જેમાં માત્ર એસ લાગે છે પણ બહુવચન કરવામાં અમુક બીજા રૂલ્સ લાગુ પડે છે રેગ્યુલેશન લાગુ પડે છે તો એ રૂલ્સ આપણે જોયો તો એસ સી એચ એસ એચ એક્સ ઓ ડબલ એસ વગેરે આવેલું હોય તો તમારે ઈએસ પ્રત્યે લગાડી બહુવચન કરવાનું જો છોકરાઓ આગળના નિયમમાં એવું કીધું કે નામને છેડે ઓ આપેલો હોય એટલે તમારે ઈએસ લગાડવાનું છે બરાબર એવું આગળના રૂલ્સમાં કીધું ઓ હોય ડબલ એસ હોય એસ હોય ઈએસ હોય બરાબર તો આપણે તમારે ઈએસ લગાડવાનું કીધું પરંતુ અપવાદ નામો પણ કેટલાક છે જે નામોમાં ઓની પહેલા સ્વર હોય તો તેવા નામને માત્ર એસ લગાડવાથી બહુવચન થાય છે આ તમારા સમયમાં એટલે કે તમારા સ્ટાન્ડર્ડમાં તમારા બેઝ ઉપર થોડુંક અઘરું લેવલ છે કેમ કે એ રૂલ્સ તમારે એવા નામો કદાચ ન પૂછે પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણે રૂલ્સ ખબર હોવી જોઈએ કે ટોમેટો છે ટી ઓ એમ એ ટી ઓ તો ઓની આગળ વ્યંજન છે પણ ક્યારેક એવા અપવાદ નામો પણ આવી જાય અપવાદ નામો પણ આવેલા છે કે જેમાં ઓની આગળ જો સ્વર હોય કોઈ પણ સ્વર હોય તો માત્ર એસ જ લાગે છે ઈએસ લાગતો નથી ફોર જસ્ટ એક્ઝામ્પલ જોઈએ છોકરાઓ તો કે રેડિયો તો ઓ આપેલું છે નામને છેડે પણ એની આગળ આઈ સ્વર છે તો રેડિયો સ્ટુડિયો તો ઓની પહેલા આઈ છે એ સ્વર આવેલું છે તો સ્ટુડિયોઝ માત્ર એસ લાગશે કુકુ તો ઓ પણ સ્વર છે બરાબર તો કુકુસ બંબુ તો બંબુસ ટેટુ તો ટેટુસ હવે એમ જોવાનું છે છોકરાઓ તમારે કે ઓ આપેલો હોય તો ઈએસ સીધું જોઈને લગાડી ન દેવાનું ઓની પહેલા જો સ્વર હોય તો અમુક નામો અપવાદગીરીમાં આવે છે અને તે માત્ર ઈએસ પ્રત્યે લાગતો નથી માત્ર એસ પ્રત્યે લાગે છે શબ્દને અંતે નવો રૂલ્સ જોઈએ કે નામને અંતે એફ કે એફ ઈ આવેલા હોય આમાં સ્વર વ્યંજન કંઈ જોવાનું નથી નામને અંતે એફ કે એફ ઈ આવેલા હોય તો વીઈએસ પ્રત્યય લાગે છે હવે છોકરા આમાં પૂરું નથી લખેલું પણ હું તમને સૂચન કરી દઉં કે જો નામને અંતે એફ કે એફ ઈ આવેલા હોય તો એ એફ કે એફ ઈ ને તમારે દૂર કરવાના છે એટલે કે લોપ કરવાનો છે એટલે કે કાઢી નાખવાના છે
એને કાઢી નાખ્યા બાદ તમારે વી લગાડી પ્લસ ઈ એસ એટલે કે વી ઈ એસ લગાડવાના છે, બરાબર? તો ફોર એક્ઝામ્પલ જોવો, નાઇફ કે એન આઈ એફ ઈ, પછી એન જ જોવાનું કે એફ આપેલો છે કે એફ ઈ આપેલો છે. જે આપેલું હોય સ્વર વ્યંજન નથી જોવાના, નાઇફ તો એફ ઈ આવ્યું, તો એફ ઈ ને દૂર કરવાનું છે, એનો લોક કરવાનો છે, કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ વી ઈ એસ એટલે કે એન આઈ વી ઈ એસ પ્રત્યય લાગે છે. કાફ વાઇફ, તો એમાં પણ એફ ઈ આપેલું છે તો એફ ઈ ને દૂર કરી વાઇફ. કાફ, એમાં પણ એફ આપેલું છે, બરાબર? તો એફ દૂર કરી વી ઈ એસ. થીફ, એમાં પણ એફ આપેલું છે તો એફ ને દૂર કરી થીવ્સ. વુલ્ફ, એમાં પણ એફ આપેલું છે, વુલ્ફ્સ. લીફ, એમાં પણ એફ આપેલું છે તો દૂર કરી વી ઈ એસ. લોફ, એમાં પણ એફ આપેલું છે, દૂર કરી વી ઈ એસ. એટલે કે નામને છેડે એફ કે એફ ઈ આવેલા હોય તો તમારે તેને દૂર કરી અને વી ઈ એસ પ્રત્યે લગાડી તેનું બહુવચન કરવાનું છે. તમે એમાં સ્વર વ્યંજનની કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવી શકશો નહીં કે ભાઈ સ્વર હોય તો આમ કરવાનું, વ્યંજન હોય તો આમ કરવાનું, એવું કંઈ જ એમાં થશે નહીં. હવે એફ કે એફ ઈ હોવા છતાં કેટલાક નામો અપવાદ છે, બરાબર? કેટલાક નામો કેવા છે? અપવાદ. એફ કે એફ ઈ હોવા છતાં આપેલ શબ્દના અંતે એફ કે એફ ઈ હોવા છતાં તે બહુવચનમાં લખાય છે, એને બહુવચનમાં એસ પ્રત્યય લાગે છે. અમુક નામો જે હોય એમને એમ એને યાદ રાખવા પડે એનું બહુવચન થતું હોય, બીકોઝ એ અપવાદ આવતા હોય, અપવાદને કોઈ રૂલ્સ લાગુ પડતો હોય નહીં. સો તમારે એને જેમ હોય એમ યાદ રાખવા પડે. પણ અમુક નામો એવા છે કે એફ ઈ છે ને કાઢી અને વી એસ લાગે, પણ અમુક નામોને માત્ર એસ જ લાગે છે એફ કે એફ ઈ આવવા છતાં, જે અપવાદ છે. ફોર એક્ઝામ્પલ, રૂ પ્રૂફ, પ્રૂફ્સ, રૂફ, રૂફ્સ, ચીફ, ચીફ્સ, ચીફ, ચેફ, ચેફ્સ, હેન્કરચીફ, હેન્કરચીફ્સ, બિલીફ, બિલીફ્સ, સેફ, સેફ્સ, ક્લિફ, ક્લિફ્સ. હવે આવા નામો છે જે શું છે, તો કે તમારે એફ કે એફ ઈ હોવા છતાં અપવાદ છે અને એને વી એસ નથી લાગતો, એફ કે એફ ઈ નીકળતું નથી, પરંતુ એને માત્ર એસ પ્રત્યે લાગે છે. અને અપવાદ હોય એને જેમ હોય એમ જ છોકરા યાદ રાખવા પડતા હોય છે. જો એના પછીનો રોલ્સ કે કોઈ નામને અંતે વાય હોય, શું આવેલું હોય છોકરા, વાય હોય, તો વાયને દૂર કરી, વાયને શું કરવાનો છે, દૂર કરી આઈ ઈ એસ પ્રત્યય લાગે છે. પણ આ રૂલ્સ એવી રીતે યાદ રાખવાનો છે છોકરા કે નામને અંતે વાય હોય પરંતુ વાયની આગળ એક વ્યંજન હોય, શું હોય, વ્યંજન. નામની પાછળ, નામને છેડે, નામને અંતે વાય હોય પરંતુ વાયની આગળ જો એક વ્યંજન હોય તો વાયનો લોપ કરી, વાયને દૂર કરી, વાયને કાઢી અને આઈ ઈ એસ પ્રત્યય લગાવાય છે અને એનું બહુવચન થાય છે. પણ એટલું ખાસ યાદ રાખવાનું કે વાયની આગળ વ્યંજન હોવો જોઈએ, બરાબર? વ્યંજન હોવો જોઈએ, સ્વર હોવો જોઈએ અને સ્વર માટે પાછો અલગ રૂલ્સ લાગુ પડે છે, બરાબર? તો વાયની આગળ એક વ્યંજન હોવો જોઈએ, એક કે બે મગર વગેરે વગેરે, પણ વ્યંજન વાયની આગળ હોવો જોઈએ. તરત જ આગળ જોવાનું છે, પછી આખા સ્પેલિંગમાં વ્યંજન નથી જોવાનું. ફોર એક્ઝામ્પલ, છોકરા લેડી છે તો લેડીને અંતે વાય છે, તો વાયની આગળ આવેલો છે ડી, ડી વ્યંજન છે, તો વાયને દૂર કરી નાખો એલ એ ડી, પછી વાયનો લોપ કર્યો અને આઈ લગાડી ઈ એસ એટલે કે આઈ એસ પ્રત્યે લાગી બહુવચન થયું. સ્ટોરી, સ્ટોરીમાં પણ એવું જ છે કે વાય છે
એની આગળ આર છે એ વ્યંજન છે તો વાય નો લોપ કરી અને આઈઈએસ પ્રત્યય લગાડાય છે સ્ટડી એમાં પણ વાય છે આગળ ડી આપેલો છે ખાસ યાદ રાખજો અને વાય દૂર કરી આઈઈએસ પ્રત્યય લાગે છે લાઇબ્રેરી એનું બહુવચન કરવા માટે એમાં પણ લાઇબ્રેરીમાં પણ નામની અંતે વાય છે વાયને દૂર કરી અને આઈઈએસ પ્રત્યય લગાડાય છે આર્મી બરાબર તો આર્મીમાં પણ વાય છે એની આગળ વ્યંજન છે એમ તો વાય દૂર કરી આર્મીઝ આઈઈએસ લગાડાય છે બેબી તો બેબીઝ બોડી તો બોડીઝ સમજાઈ ગયું છોકરાઓ આ નિયમ ખાસ યાદ રાખજો પાંચ નિયમ એવા છે કે જે છ નિયમ કે જે તમારે યાદ રાખવાના છે ફરજિયાત બાકીના જે રૂલ્સો છે એ તમે અપવાદમાં પણ ગણી શકો કે ભાઈ એ રૂલ્સ બહુ પૂછાતા ન હોય એક છે એસ પ્રત્યય લગાડવા વાળો એક છે ઈએસ પ્રત્યય લગાડવા વાળો એક છે વીએસ વાળો એક છે આઈએસ વાળો આઈએસ માં પણ બે રૂલ્સ લાગુ પડે છે ખાસ યાદ રાખજો એક વાય વાય ની આગળ વ્યંજન હોય તો વાય ને દૂર કરી અને આઈએસ બરાબર ખાસ ધ્યાન રાખજો વ્યંજન હોવો જોઈએ વાય ની આગળ તો જ વાય નીકળી અને આઈએસ પ્રત્યય લાગે આ જો અપવાદ કે ભાઈ નામ ને અંતે વાય હોય પણ વાય ની આગળ વાય ની તરત જ પહેલા સ્વર હોય તો વાય દૂર થતો નથી વાય પછી એસ પ્રત્યય લગાડી બહુવચન થાય છે તમે ખાસ યાદ રાખો છોકરાઓ મેં હમણાં આગળના નિયમમાં જ કીધું કે ભાઈ વાય હોય તો વાય ને દૂર ક્યારે કરવાનો તો કે વાય ની આગળ વ્યંજન હોય તો પણ વાય ની આગળ જો સ્વર આપેલો હોય તો એ અપવાદ નિયમ છે બરાબર તો બોય છે તો એમાં વાય આપેલું છે પણ વાય ની આગળ જોવો જો વ્યંજન હોય તો વાય દૂર કરી આઈએસ લાગે પણ અહીંયા વ્યંજન નથી અહીંયા સ્વર છે બરાબર સ્વર એ ઈ આઈ ઓ યુ સ્વર છે આપણે સ્વર અને વ્યંજન આપણા અંગ્રેજી ભાષામાં 21 ચકલીઓ છે અને 5 ચકલા છે 21 ચકલીઓ એટલે વ્યંજન છોકરાઓ અને 5 ચકલીઓ એટલે સોરી 21 ચકલીઓ એટલે વ્યંજન છોકરાઓ અને 5 ચકલા એટલે સ્વર બરાબર તો અહીંયા વાય ની આગળ અપવાદરૂપ નિયમ એ સમજાવવામાં આવે છે કે વાય ની પહેલા જો તરત જ સ્વર હોય તો તમારે વાય ને દૂર નથી કરવાનો વાય પછી તરત ખાલી એસ પ્રત્યય લગાડવાનો છે તો બોય છે જોવો છોકરા બી ઓ વાય બોય તો તમે વાય ની આગળ ઓ જોવો છો તો સ્વર છે તો એનો વાય નીકળશે પણ નહીં આઈએસ પણ નહીં લાગે માત્ર ને માત્ર એસ લાગશે બહુવચન કરવા માટે કી કે ઈ વાય તો એમાં પણ કે ઈ વાય એસ કારણ કે વાય ની આગળ ઈ સ્વર છે મંકી ડોંકી મંકીમાં પણ વાય છે ડોંકીમાં પણ વાય છે પણ વાય ની તરત આગળ મંકીમાં પણ ઈ છે અને ડોંકીમાં પણ ઈ છે એટલે મંકીમાં પણ એસ લાગશે અને ડોંકીમાં પણ એસ લાગશે રે બરાબર તો એમાં વાય છે પણ વાય ની આગળ વ્યંજન નથી કે વાય ને દૂર કરી શકાય પણ વાય ની આગળ સ્વર છે જેથી કરીને વાય ને દૂર કરવાનો નથી પણ વાય પછી તરત જ એસ પ્રત્યય લગાડવાનો છે પ્લે બરાબર તો પી એલ એ વાય તો થશે પ્લેસ બરાબર વાય ની આગળ સ્વર છે તો તમારે શું લગાડવાનું પ્લેસ રેડી આ આટલા રૂલ્સ તમારે ખાસ યાદ રાખવાના છે હજી આગળ રૂલ્સ જોઈએ બહુવચન કરવા માટેના ત્રીજું જોઈએ કેટલાક શબ્દો બીજી ભાષામાંથી આવતા હોવાથી તે ભાષા પ્રમાણે બહુવચન થાય છે હવે આ અનિયમિત છે તો એનું જે કોઈ રૂલ્સ હોય એના લાગુ પડે છોકરાઓ આપણે જોયું વુમન સુધીના એ તમારે વારંવાર પૂછે એક માઉસ
વુમન છે એનું વુમેન થાય બરાબર આવી રીતે છે એ નામનું બહુવચન થાય પણ અનિયમિત રીતે થાય છોકરાઓ અને જે છે એમાં જ એને યાદ રાખવા પડે બરાબર તમે એને એવી જ રીતે યાદ રાખી શકો છો અને અમુક છે માઉસ છે ચાઇલ્ડ છે મેન છે ટૂથ ફૂટ ઓક્સ આ તમારે યાદ રાખ ઓક્સ છે જો એમાં એક્સ છે પણ એ અપવાદમાં આવે છે જેથી તમે ઓક્સિસ નહીં કરી શકો એને તમારે ઓક્સન ન જ કરવું પડશે બરાબર તમે એમ ન લખી શકો કે ઓ એક્સ ઈ એસ ઓક્સિસ ન લખાય ઓક્સન જ લખાય બરાબર ફોર્મ્યુલા છે બરાબર રેડ્યુસ છે આવી રીતે બેક્ટેરિયમ છે તો એનું બેક્ટેરિયા થાય આવી રીતે અમુક નામો છે જેનું બહુવચન તમે આવી રીતે અનિયમિત રીતે કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાક નામો છે છોકરાઓ જે એકવચન અને એનું બહુવચન સેમ જ થાય જેમ એકવચનમાં લખાય એમ જ એનું બહુવચન થાય તમે એને એસ ઈ એસ આઈ એસ વી એસ કે એનું અનિયમિત રૂપ ન લખી શકો ઇઝ ક્લિયર બરાબર જો એવા કેટલાક નામો છે જે અપવાદમાં આવે છે જે છે એમ જ લખાય એનું એકવચન પણ એ જ થાય અને એનું બહુવચન પણ એ જ થાય એ બંનેમાં સરખા જ લખાય પછી એનું ત્રબળ બહુવચન ન થાય તો એવા કેટલા નામ છે તો કે ડિયર છે સીપ છે ફીશ છે ક્રોપ્સ છે ઝીબ્રા સ્વાઇન સ્પેસીસ મીન્સ સીરીસ ક્રોસરોડ્સ ડઝન થાઉઝન્ડ સ્કોર ઇનિંગ્સ સીરીઝ હંડ્રેડ મીન્સ આવા કેટલાક નામો છે જે બહુવચનમાં જ લખાય છે જો ચિત્તાવાળો પાઠ આવ્યો એમાં ડિયર હતું હડ ઓફ ડિયર તો હડ ઓફ ડિયર્સ નહોતું હડ ઓફ ડિયર બરાબર એનું બહુવચન અને એકવચન બંને સેમ ટુ સેમ સરખા જ થાય છે તમે એને એકવચનમાં લખો તો પણ એ જ લખાય તમે એને બહુવચનમાં લખો તો પણ એ જ લખાય એમાં કોઈ ફેર પડે નહીં જો નીચેના નામો એકવચનનું રૂપ ધરાવે છે પરંતુ બહુવચનમાં જ હોય છે અમુક નામો છે એ પણ તમે એકવચન અને બહુવચનમાં બેમાં સરખું જ લખી શકો છો જેમ કે કેટલ છે તો ઈ આમ એકવચનનું રૂપ ધરાવે છે પણ વચાય એનું ગુજરાતી પશુઓ જ થાય પોલીસ છે તો પોલીસ ન થાય પી ઓ એલ આઈ સી ઈ તો પોલીસ છે એ એકવચનમાં પોલીસ લખવું હોય તો એમ લખાય બહુવચનમાં પોલીસ લખો માં આગલો રૂપ છે જોયો ને છોકરા એ સેમ ટુ સેમ આને લાગુ પડે છે પીપલ છે પીપલ એટલે લોકો તો લોકો છે એને તમે એક લોકો મતલબ એક લખવું હોય તો પણ પીપલ લખાય એને બહુવચન લખવું હોય તો પણ પીપલ લખાય યુથ યુવાનો બરાબર પોલ્ટ્રાય એટલે મરઘા બતકા જેન્ટરી ક્રુ થેન્ક્સ કોંગ્રેચ્યુલેશન્સ આ કોઈ પણ વર્ડ્સ લખો તો એક વચનમાં એ જ લખાય અને બહુવચનમાં પણ એ જ નામ લખાય તો આ નિયમ એવો છે જે અપવાદ છે તમારે મેઇન રૂલ્સ તો એ જ જોવાના છે છોકરાઓ એક એસ લગાડવાનો એક ઈ એસ લગાડવાનો એક વી એસ લગાડવાનો એક આઈ એસ લગાડવાનો બરાબર સ્વર વ્યંજન વાળો કે ભાઈ વ્યંજન હોય વાય ની આગળ તો વાય કાઢી આઈ એસ લાગે બાકી એસ લાગે એફ કે એફ હોય તો કાઢીને વી એસ લાગે તમારે આટલા જ રૂલ્સ જોવાના છે આટલા રૂલ્સ તમે જુઓ બરાબર આ બધા અનિયમિત છે અને તમને બધાને આવડી પણ જાય એવા છે જુઓ જેના બે ભાગ છે તેવા સાધનો બે ભાગ એટલે તમે જોઈ શકો કે ચશ્મા હોય એના બે ભાગ હોય તેવા સાધનો અને કપડાં હંમેશા બહુવચનમાં આવે એને તમે જ્યારે પણ લખો ત્યારે એને એવી રીતે જ તમારે લખવા પડે કે એસ કે ઈ એસ લગાડેલું જ હોય એનો સ્પેલિંગ જ એ થતો હોય આ તમારી જાણકારી માટે છે છોકરાઓ આવું અત્યારે ભલે ના આવતું હોય પણ તમે આગળના સ્ટાન્ડર્ડમાં જાઓ ત્યારે આવું ખૂબ જ ઉપયોગી બનતું હોય છે બરાબર જેમ ચશ્મા છે સ્પેક ગ્લાસીસ છે તો પણ ચશ્મા થાય જેના બે ભાગ પડે છે બેલેન્સ છે ત્રાજવા એના પણ બે ભાગ હોય છે સીઝર્સ એના પણ બે ભાગ હોય છે પાઇલર્સ પકડ ટંગ્સ સિયર્સ સ્કેલ્સ કેટલા બધા એવા નામો છે જે સાધન છે કે જેના બે ભાગ છે અને કેટલા કપડાં એવા છે ટ્રાઉઝર્સ છે સોક્સ છે શોર્ટ્સ છે પેન્ટ છે પેન્ટાલૂન છે બરાબર તો આ એવા બધા નામો છે કે જે નામો છે એ હંમેશા બહુવચનમાં જ લખાય છે જેના બે ભાગ પડતા હોય ક્લિયર આ અત્યારે કામ ન આવે આવે પણ આપણે મોટા સ્ટાન્ડર્ડમાં જઈએ અથવા તો કોઈ પણ એવી કોમ્પિટિટિવ એક્ઝામ દેતા હોય ત્યારે આવું ઘણું બધું છે કે જે આપણે જાણ્યું પણ ન હોય છોકરાઓ એવું પૂછાતું હોય છે તો જેના બે ભાગ પડતા હોય હંમેશા એસ કે ઈ એસ લગાડી બહુવચનમાં જ લખાય છે કે પછી કોઈ પણ કપડાં હોય તો એને પણ તમે બહુવચનમાં લખવાના હોય છે હવે લાસ્ટ સિંગ્યુલર પ્લુરલ ની અંદર ગણી ન શકાય તેવા નામો એકવચનમાં જ આવે છે જેનો કોઈ દિવસ છોકરાઓ બહુવચન આ તો મેં તમને ઘણી બધી વખત કીધું છે કે ગણી ન શકાય તેવા નામો એકવચનમાં જ આવે તેમનું બહુવચન કોઈ દિવસ કરી શકાય નહીં
કેમનું બહુવચન થાય નહીં બરાબર મની છે ફર્નિચર છે ઇન્ફોર્મેશન છે બ્રેડ એડવાઇસ લગેજ આ છે સામાન એ ગણી ન શકાતો બરાબર અને એ એકવચનમાં જ લખાય ગણી ન શકાય અનકાઉન્ટેબલ નાઉન હોય એનું કોઈ દિવસ બહુવચન છોકરાઓ થાય નહીં ત્યાર પછી જોઈએ તો પદાર્થવાચક નામ છે ભાવવાચક નામ છે હંમેશા એકવચનમાં આવે બરાબર છે મટીરીયલ નાઉન છે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવવાચક નામ જો કોપર છે મરકી છે વિટ છે બ્રેવરી છે કરેજ છે વગેરે વગેરે વોટર છે આ તે છે પદાર્થવાચક નામ છે મટીરીયલ નાઉન છે અથવા ભાવવાચક નામ છે સંજ્ઞા છે એને કોઈ દિવસ બહુવચન થાય ને મેં તમને હમણાં જ કીધું તો ભાઈ બ્રેવરી બહાદુરી તો આપણે બહાદુરી માપી નથી શકતા કે તમારામાં 150 ગ્રામ બહાદુરી છે કે 200 ગ્રામ બહાદુરી છે એવું માપી શકાય નહીં બરાબર જેને માત્ર ફીલ કરી શકાય અનુભવી શકાય એને જોઈ શકાય નહીં એવા નામો ભાવવાચક નામો હોય બરાબર તો ભાવવાચક નામનું કોઈ દિવસ તમે બહુવચન કરી શકો નહીં જે ફીલ થતું હોય અનુભવી શકાતું હોય પણ તમે એને ક્યારેય ગણી શકો નહીં તમારામાં તમે હેપી છો તો એમ ન કહેવાય કે 1 કિલો કે 1.5 કિલો કે 5 કિલો હેપી છો એવું કોઈ દિવસ કોઈ કહી શકે નહીં ત્યાર પછી લાસ્ટ નીચેના નામો એક વચનમાં વપરાય છે ન્યૂઝ છે વેસ છે ઇનિંગ છે ગ્લોસ છે આ એક વચનમાં જ લખાય છે આ બધી અલગ વાત છે આ બધું થોડુંક તમારે જાણવા જેવી વાતો હતી જે તમને લાસ્ટ કીધી છોકરાઓ પણ તમારે ખાસ બહુવચન કરવા માટે 6 રૂલ્સ લાગુ પડવા જોઈએ આમ તો એમ તો 70% નાઉન એવા છે કે જેની પાછળ માત્ર એસ લાગે છે એવા નામ છે બરાબર પછી નામને અંતે એસ ડબલ એસ એક્સ ઓ ડબલ ઝેડ ઓ આવતા હોય તો એનું બહુવચન ઈએસ લગાડવાથી થાય નામને છેડે એસ કે એસી આવતા હોય તો એને દૂર કરી અને એનું બહુવચન વીઈએસ કરીને થાય બરાબર પછી નામને છેડે વાય હોય વાયની આગળ વ્યંજન હોય તો વાયને દૂર કરીને આઈએસ લગાડી બહુવચન થાય વાયને મતલબ નામને છેડે વાય હોય પણ એની આગળ વ્યંજનને બદલે સ્વર હોય એટલે કે ચકલો હોય તો વાય દૂર ન થાય એની પાછળ તરત જ એસ લાગી બહુવચન થાય અને અમુક નામો અનિયમિત છે જેમ કે મેન છે માઉસ છે ચિલ્ડ્રન છે ફૂટ છે બરાબર ટૂથ છે ઓક્સ છે એ આટલા નિયમ તમારે ખાસ બહુવચનની અંદર યાદ રાખવાના છે બરાબર ખાસ કરીને તમારે આ નાઉનને આ જે 6 રૂલ્સ છે એને કોઈ દિવસ ભૂલવાના નથી એને ખાસ યાદ રાખવાના છે આ પછી પાછળની વાત છે બધી તમારી માહિતી માટે છે પ્લસ બીજું એ યાદ રાખવાનું કે કોઈ દિવસ અનકાઉન્ટેબલ પદાર્થવાચક નામ ભાવવાચક નામનું કોઈ દિવસ બહુવચન ન થાય આ એક રૂલ્સ આ નોંધ છે આ નોંધ ખાસ યાદ રાખવાની છે કે પદાર્થવાચક નામ છે ભાવવાચક નામ છે એ હંમેશા એકવચનમાં આવે અનકાઉન્ટેબલ છે ગણી ન શકાય એવા નામો છે એ પણ હંમેશા માટે કેમાં આવે તો કે એકવચનમાં જ આવે થેન્ક યુ